લખનઉ કરાર થયેલો હતો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને મુસ્લિમ લીગ એ બંનેની વચ્ચે જે લખનઉ કરાર થયેલો હતો તો એ બંને અંતર્ગત એ બંનેના આ લખનઉ કરાર થયા પછી ફોલોઈંગ પોલિટિકલ ડિમાન્ડ્સ બિફોર ધ ગવર્મેન્ટ બંને ભેગા થઈ અને સરકાર સમક્ષ કઈ કઈ ડિમાન્ડ જે છે એ રાખેલી હતી તો પહેલું તો એવું કહે છે કે તે બંને જે છે એ સ્વરાજ સેલ્ફ ગવર્મેન્ટે જે છે એની માગણી કરેલી હતી બીજું એવું કહે છે કે મુસ્લિમોને અલગ મતદાર મંડળો જે છે એની માગણી કરેલી હતી અને ત્રીજું જે છે એ ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ વાયસ રોયસ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ વાયસ રોયની જે કારોબારી સમિતિ જે છે એના બધા જ સભ્યો જે છે એ ભારતીય હોવા જોઈએ આવી એ વાત કરેલી હતી હવે પહેલાં પહેલાં સમજો કે આ લખનઉ કરાર જે થયેલો હતો ને લખનઉ કરાર એ ઓગણીસો સોળ સત્તરની અંદર થયેલો હતો ઓગણીસો સોળની અંદર થયેલો હતું એના અંતર્ગત જે છે ને એ મુસ્લિમ લીગ અને કોંગ્રેસ જે છે એ બંનેએ હાથ મિલાવી લીધેલો બંને મૈત્રી કરી દીધેલી હતી આની પહેલા જે છે એ બંને વચ્ચે ડખા થઈ ગયેલા હતા ઓગણીસો છની ની અંદર મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી તમને ખ્યાલ હશે ટાંકાની અંદર તો એના દસ વર્ષ પછી બંને હાથ મિલાવી લીધા બંને શું હાથ મિલાવ્યા કે આપણે બંને ભેગા થઈ જઈએ અને આપણે બંને ભેગા થઈ અને જે છે ને એ અંગ્રેજોની સામે માંગણી કરીએ તો મુસ્લિમ લીગે કીધું ખારું હું તમારો સાથ દઈ દઉં હું તમારી સાથે હાથ મિલાવી લઉં પરંતુ એના બદલામાં મને શું મળશે તો કોંગ્રેસે એમ કીધું કે અમે તમને જે છે ને એ આ તમારા જે અલગ મતદાર મંડળો જે છે ને સેપરેટ ઇલેક્ટોરેટ ઇલેક્ટોરેટ જે છે ને અમે એનું સમર્થન કરીશું અને એના બદલામાં તમે શું કરજો એના બદલામાં તમે અમારી જે માંગણી જે છે એનું સમર્થન કરજો તો આવી રીતે બંને એકબીજાનું સમર્થન કરવાની જે છે એ વાત કરી હતી એના બદલામાં મુસ્લિમ લીગે એમ કીધું કે સારું તો કે અમે પણ તમારું આ જે સેલ્ફ ગવર્મેન્ટ જે સ્વરાજની વાત છે ને એનું સમર્થન કરીશું અને ઓલમને એમ કીધું કે અમે તમારું આ સેપરેટ ઇલેક્ટોરેટનું સમર્થન કરીશું તો એવી કંઈક વાત હતી બાકી ત્રીજા નંબરનું તો કંઈ હતું નહીં કે ભાઈ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના બધા સભ્યો ભારતીયો હોવો જોઈએ એવી કોઈ વાત એમાં કંઈ હતી નહીં અહીંયા આપણે થોડું વાંચીએ તો ખબર પડે કે વાઇલ ધ લીગ એગ્રીડ ટુ પ્રેઝન્ટ જોઈન્ટ કોન્સ્ટિટ્યુશનલ ડિમાન્ડ એટલે કે કોંગ્રેસ સાર મળી અને બંને લોકો શું કરશે મુસ્લિમ લગ અને કોંગ્રેસ બંને સમાધાન કરીને એવું નક્કી કર્યું કે જોઈન્ટ કોન્સ્ટિટ્યુશનલ ડિમાન્ડ એટલે કે શું કરશે બંને ભેગા થઈ અને બ્રિટિશ કોલોનિયલ ગવર્મેન્ટ પાસે સંયુક્ત રીતે બંધારણીય માંગણીઓ જે છે રજૂ કરશે જોઈન્ટ કોન્સ્ટિટ્યુશનલ ડિમાન્ડ આ કીવર્ડ છે એ ઘણી બધી વાર પ્રશ્નમાં પૂછાતું હોય છે કોંગ્રેસે એવું કીધું કે અમે મુસ્લિમ લીગનું જે સેપરેટ ઇલેક્ટોરેટ જે છે એને માની લઈશું અને મેં તમને જે કીધું એ જ અહીંયા લખેલું છે તો બંને એવું નક્કી કરેલું હતું કે વાયસ જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ જે છે એમાં અડધા સભ્યો પચાસ ટકા સભ્યો જે છે ને એ ભારતીય હોવા જોઈએ સંપૂર્ણ સભ્યો ભારતીયની વાત કરેલી નથી પચાસ ટકા સભ્યો જે છે એ ભારતીય અડધા સભ્યો હોવા જોઈએ ભારતીય એવું કીધેલું